નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 અને આસપાસમાં પાઠ નંબર આપણે 4 નો અભ્યાસ કરવાના છે. કેટલામો પાઠ? તો કે ચોથો પાઠ, કે જેનું નામ છે અમૃતાની વાર્તા. સરસ મજાની એક અમૃતાના જીવનનો એક પ્રસંગ આપેલો છે, તો એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે જોઈએ અમૃતાની વાર્તા. અમૃતા છે ને એક છોકરીનું નામ છે. એને ખૂબ જ વૃક્ષ પ્રત્યે પ્રેમ હતો, એટલે વૃક્ષને જ પોતાના મિત્ર શું છે બનાવી દીધા હતા. કે એના મિત્ર કોણ હતા? તો કે વૃક્ષ અને ઝાડ એના મિત્ર હતા. તો જોઈએ અમૃતાના જીવનનો એક પ્રસંગ. ઘણા વર્ષ પહેલાની વાત છે, કેટલા વર્ષની? એટલે ઘણા વર્ષ પહેલાની વાત છે. રાજસ્થાનમાં જોધપુર આવેલું છે. ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં. રાજસ્થાનમાં જોધપુર આવેલું છે. એની નજીક ખેજડી ગામ આવેલું છે. કયું ગામ? ખેજડી. જો આ ખેજડી નામનું ગામ આવેલું છે. અને ગામનું નામ ખેજડી કેમ પડ્યું તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો? તો ગામનું નામ ખેજડી એટલે પડ્યું કે એ ગામમાં ઘણા બધા ખેજડીના શું હતા? વૃક્ષ ઉગતા હતા. ઘણા બધા કેના વૃક્ષ હતા? ખેજડીના વૃક્ષ ઉગતા હતા, એટલે એ ગામનું નામ પડ્યું ખેજડી. ગામનું નામ ખેજડી એટલે પડ્યું છે કે ત્યાં ઘણા બધા ખેજડીના વૃક્ષો થતા હતા. ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા હતા. કેને પ્રેમ કરતા હતા? તો કે ઝાડવાને અને પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેથી જ તેઓ કહેતા હતા કે વૃક્ષો છે તો આપણે છીએ. શું કહેતા ગામના લોકો બધા? કે વૃક્ષો છે તો આપણે છીએ. ખરેખર એ બાબત સાચી છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે જો વૃક્ષ છે, આપણે કેટલી રીતે ઉપયોગી છે, ઘણી બધી રીતે ઉપયોગી છે. વરસાદ લાવવા મદદરૂપ થાય, આપણે પશુઓને ને બધાને શું છે વનસ્પતિ પૂરી પાડે છે. આપણે પણ ઘણી જુદી જુદી રીતે વૃક્ષ ઉપયોગી છે. જેમ કે વૃક્ષ આપણે શું આપે છે? ફળ ફૂલ આપે છે, છાયણો આપે છે, એના લાકડા પણ આપણે ફર્નિચરમાં ને બળતણ તરીકે ઉપયોગી કરે છે. એટલે વૃક્ષ છે અનેક રીતે આપણે ઉપયોગી છે. મેઇન તો વરસાદ લાવવામાં શું છે વૃક્ષ ઉપયોગી છે. પછી વૃક્ષ આપણે ઓક્સિજન આપે છે. ઓક્સિજન શું છે? વાતાવરણ શુદ્ધ થાય ઓક્સિજનથી. તો વૃક્ષ ઘણી બધી રીતે ઉપયોગી છે. એટલે એના લોકો એમ કહેતા હતા કે વૃક્ષો છે તો આપણે છીએ. એટલે આપણે શું કરવું જોઈએ? વૃક્ષોનું જતન કરવું જોઈએ. પછી જોઈએ અમૃતાના મિત્રો. અમૃતા સવારે વહેલી વહેલી ઉઠી જાય. ક્યારે ઉઠી જાય અમૃતા? વહેલી વહેલી અમૃતા ઉઠી જાય, પોતાના વૃક્ષો પાસે જઈ અને તેને વહાલ કરે. શું કરે અમૃતા? પોતાના વૃક્ષો પાસે જઈ અને એને વહાલ કરે. અને રોજ નવા વૃક્ષ પાસે જાય. ક્યાં જાય? રોજ નવા વૃક્ષ પાસે જાય, એને ભેટે અને કહે કે અરે તું મજબૂત છે. શું કહે છે અમૃતા? અરે તું મજબૂત છે, સુંદર છે અને અમને સંભાળે છે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું, મને તારા જેવી મજબૂત બનાવ. અમૃતા શું કહે છે કે વૃક્ષ તો ખૂબ જ મજબૂત છે, સુંદર છે અને તું પણ અમને બધાને સંભાળે છે. તું મને પણ છે તારા જેમ મજબૂત બનાવ. એમ જેને પોતાના મિત્ર વૃક્ષને કહે છે. દરરોજ સવારે વહેલી ઉઠી જાય અને પોતાના મિત્ર વૃક્ષને મળવા જાય. તો જોઈએ અમે આગળ શું કહે છે. અમૃતાની જેમ પણ બીજા બાળકો છે, એ તેમના પણ ખાસ ખાસ શું છે વૃક્ષો હતા. બીજા બાળકોના છે ને એના પણ ખાસ વૃક્ષો હતા. બધા છે ને કે શું છે વૃક્ષો નીચે બાળકો બધા જુદી જુદી રમતો રમતા હતા અને વૃક્ષોના છાયામાં કલાકો સુધી શું છે સમય વ્યતીત કરતા હતા. કલાકો સુધી છાયામાં બધા જ બાળકો શું છે રમતા હતા. ધીમે ધીમે છે ને અમૃતા મોટી થવા લાગી છે. અમૃતા શું થઈ ગઈ? મોટી. હવે મોટી થવા લાગી. હવે પ્રસંગ એવો આવે છે મિત્રો કે એક એ ગામનો છે ને એક રાજા છે અને રાજાને મહેલમાં લાકડાની જરૂર પડે છે. કેની જરૂર પડે છે? લાકડાની જરૂર પડે છે. એટલે ખેજડી ગામમાં જઈ જોધપુર ગામમાં જઈ અને ખેજડીના વૃક્ષ કાપવાનું એના માણસોને કહે છે અને માણસ તો કુહાડી લે અને ખેજડીના વૃક્ષો કાપવા આવે છે. ત્યારે અમૃતા છે એ પોતાના ઝાડને ભેટી જાય છે અને વૃક્ષ કાપવાનું શું છે ના પાડે છે. અમૃતાને જોઈ અને ગામના બીજા બધા લોકો પણ શું છે જુદા જુદા ઝાડને ભેટીને ઉભા રહી જાય છે. રાજાના બધા માણસો છે એ
છે અને વૃક્ષો પ્રત્યેનો ગામના લોકોનો પ્રેમ અમૃતાનો પ્રેમ જોઈ અને રાજા છે એ પોતાના માણસને ના પાડી દે છે અને કહે છે કે ના તમે આ ગામમાં વૃક્ષો કાપતા નહીં આ જાણીને બધા ખુશખુશાલ થઈ જાય છે અતિને સરસ મજાની વિદ્યાર્થી મિત્રો વાર્તા જોઈએ આગળ હવે અમૃતા શું છે અમૃતા મોટી થઈ ગઈ છે હવે પાઠમાં શું કહે છે એક દિવસ તેના વૃક્ષને તે મળવા ગઈ અમૃતા મોટી થઈ ગઈ એના વૃક્ષને મળવા ગઈ ત્યાં થોડા અજાણ્યા માણસો કોણ હતું અજાણ્યા માણસો એ રાજા રાજમહેલના બધા માણસો હતા અજાણ્યા માણસો છે તેમની પાસે કુવાડીઓ હતી કુવાડી એટલે કે લાકડા કાપવાનું એક સાધન એટલે કુવાડીઓ હતી અને તેઓએ કહ્યું કે રાજાને તેમને લાકડા માટે વૃક્ષો કાપવા મોકલ્યા છે કારણ કે મહેલમાં કેની જરૂર હતી લાકડા રાજાને મહેલ બનાવવા માટે લાકડું જોઈતું હતું રાજાને મહેલ બનાવવો હતો ને એના માટે લાકડું જોતું હતું એટલે એ કીધું છે કે રાજાનો આદેશ છે કે વૃક્ષો લાકડું લઈ આવો એટલે અમે લાકડું લેવા આવ્યા છીએ પણ અમૃતા છે એ એકેય વૃક્ષને કાપવા દેતી નથી અમૃતાને આઘાત લાગ્યો કે રાજાએ એમ કીધું છે કે વૃક્ષો કાપીને લાકડા લઈ આવો એટલે અમૃતા ખૂબ જ દુઃખી થઈ જાય છે અને પેલો માણસ વૃક્ષ કાપવા કાપવાનો હતો તો તે વૃક્ષ પાસે ગઈ અમૃતા તે વૃક્ષ પાસે ગઈ અને તેણે વૃક્ષના થડને આજુબાજુ શું છે હાથ મૂકીને વૃક્ષને જોરથી બાથમાં લીધો આવી રીતે આમ છે ને જોરથી શું લઈ લે છે બાથમાં વૃક્ષને લઈ લે છે અને માણસે તેને ડરાવવા ખૂબ જ બૂમ પાડી કે હટી જા હટી જા નકર તને પણ કુવાડી લાગી જશે પરંતુ અમૃતા છે એ વૃક્ષને છોડવા માંગતી હતી નહીં અમૃતાએ વૃક્ષને ન છોડ્યું અને ન છોડ્યું બાથ ભરીને ઊભી જ રહી તેને વૃક્ષને શું છે કાપવા દીધું નહીં રાજાના માણસોએ તેને હુકમ માનવો પડ્યો તેઓએ વૃક્ષોને કાપવા તેઓએ વૃક્ષોને કાપવાના હતા પણ આ અમૃતાને જોઈ અને ગામના જેટલા પણ માણસો હતા અને અમૃતાને જોઈ જેટલા પણ માણસો હતા યુવાનો હતા બાળકો હતા વૃક્ષોનું રક્ષણ કરવા માટે છે ને એ પણ અમૃતાની જેમ બીજા વૃક્ષને શું છે બધાએ બાથ ભેળી લે છે પણ અમૃતા અને તેની છોકરીઓ અમૃતા અને તેની છોકરીઓ સાથે બચાવવા ઘણા લોકો પણ મરી ગયા છે વૃક્ષને બચાવવા ઘણા લોકો શું છે મરી જાય છે હવે જ્યારે આ રાજાએ સાંભળ્યું કે વૃક્ષો માટે બધા પોતાનું જાન દેવા પણ પોતાનો જીવ દેવા પણ શું છે વચકચાતા નથી પોતાના જીવને પણ પરવા કરતા નથી આ વાત રાજાને સાંભળી એટલે એ તેણે વિશ્વાસ ન થયો કે વૃક્ષોને બચાવવા માટે લોકો પોતાના જીવની પણ પરવા કરતા નથી તેણે પોતે ગામની મુલાકાત લીધી પોતે ગામમાં આવ્યા રાજા બરાબર ત્યાં તેણે ગામના લોકોને વૃક્ષો અને પ્રાણી પ્રત્યેનો પ્રાણી પ્રત્યેની જે ઊંડી લાગણી હતી ને તેના વિશે તેણે જાણ્યું રાજાએ રાજાએ જાણ્યું પછી શું છે એ રાજાને એમ થાય છે કે ખરેખર આ ગામના લોકો છે એ વૃક્ષો અને પ્રાણીઓને ખૂબ જ ચાહે છે ખૂબ જ પ્રેમ કરે છે વૃક્ષોનું જતન કરે છે તો મારે આ શું છે ગામના વૃક્ષો કાપવા જોઈએ નહીં ગામના લોકોની વૃક્ષ પ્રત્યેની લાગણી જોઈ અને રાજા છે ને ખૂબ જ પીગળી જાય છે અને રાજા હુકમ આપે છે તેના માણસોને કે આ વિસ્તારના એકેય પ્રકારના વૃક્ષ કાપવામાં આવશે નહીં એકેય પ્રકારના પ્રાણીઓને મારવામાં આવશે નહીં આ ઘટનાને લગભગ 300 વર્ષ થઈ ગયા કેટલા વર્ષ થઈ ગયા 300 વર્ષ થઈ ગયા અને આ વિસ્તારના લોકોને બિસ્નોય કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ વિસ્તાર આ જે વિસ્તારના લોકો હતા એને શું કહેવામાં આવે છે બિસ્નોય શું કહેવામાં આવે છે બિસ્નોય કહેવામાં આવે છે વિકલ્પમાં પૂછાય કે જગ્યામાં પૂછાય આ શબ્દ તમારે શું છે ધ્યાનમાં રાખવાનો હવે પ્રાણીઓનું વૃક્ષો અને પ્રાણીઓનું શું થઈ ગયું રક્ષણ થઈ ગયું કારણ કે રાજાએ ના પાડી ને કે વૃક્ષો કાપવાના નથી અને પ્રાણીઓને પણ મારવાના નથી એટલે વૃક્ષો અને પ્રાણીઓને શું મળી ગયું રક્ષણ મળી ગયું આ વિસ્તાર રણ વચ્ચે હોવા છતાં પણ લીલોછમ છે રણની વચ્ચે છે ખેજડી ગામ પણ રણ હોવા છતાં પણ એ વિસ્તાર કેવું છે લીલોછમ છે અહીં પ્રાણીઓ કોઈ પણ પ્રકાર કોઈ પણ જાતના ભય વિના રહી શકે છે કારણ કે રાજાએ શું કરી દીધી છે મનાઈ કરી દીધી છે હવે તમને એમ થાય કે ખેજડી વૃક્ષ એટલે કેવું વૃક્ષ થાય તો ખેજડી વૃક્ષ વિશે આપણે થોડુંક જાણીએ આપણે મુખ્યત્વે અહીંયા શું છે
મોટે ભાગે શું ઉગે છે વધારે જોઈએ તો બંજર જમીન હોય તો સાવ પડતર જમીન હોય અહીંયા શું ઉગે છે આપણે આપણા વિસ્તારમાં મોટે ભાગે બાવળ ઉગે છે અથવા તો કડવો લીમડો ઉગે છે પણ અહીંયા ખેજડીના ખેજડી ગામ છે અહીંયા રણ હોવા છતાં પણ શું છે ખેજડી નામના વૃક્ષો ઉગે છે અને ખેજડી નામના વૃક્ષોને ખૂબ જ ઓછું પાણી જોઈએ ઓછા પાણીમાં પણ શું છે એ ઝાડ ઉગે છે તો ખેજડી નામના વૃક્ષો મુખ્યત્વે રણ વિસ્તારમાં થાય છે ક્યાં થાય છે રણ વિસ્તારમાં થાય છે અને તે ઓછા પાણીમાં પણ ટકી શકે છે ખેજડી નામનો વૃક્ષ છે એને બહુ પાણી ન જોઈએ ઉગવા માટે થોડા પાણીમાં પણ શું છે એ ઉછરી જાય છે અને તેની છાલમાંથી દવા બને છે શું બને છે તેની છાલમાંથી દવા બને છે લોકો તેના ફળને રાંધીને જમે છે ખેજડીના જે ફળ હોય ને એ લોકો રાંધી અને શું છે પછી જમે છે તેનું લાકડું એવું હોય છે કે તેમાં જીવજંતુ પડતા નથી સામાન્ય રીતે શું લાકડું હોય તેમાં ઉધઈ નામની જીવજંતુ થઈ જાય અને ઉધઈ છે એ લાકડું અંદર ખોદી ખોદીને લાકડું શું સાવ કોકલું કરી નાખે પણ આ ખેજડી નામનું જે વૃક્ષનું જે લાકડું છે એમાં એક એક પ્રકારના જીવજંતુ થતા નથી સરસ મજાનું લાકડું હોય અને આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ અને પ્રાણીઓ છે એ ખેજડીના છે ને પર્ણ ખાઈને જીવે છે એ વિસ્તારના જે કંઈ પ્રાણીઓ છે એ બધા ખેજડીના શું છે પાંદડા ખાઈને જીવે છે અને બાળકોને શું છે તેના છાયામાં ખૂબ જ રમવું ગમે છે તો જાણો વિદ્યાર્થી મિત્રો ખેજડી વૃક્ષ વિશે કંઈક નવી બાબત કે જે રણ વિસ્તારમાં ઉગે છે ઓછા પાણીમાં ઉછેરી શકે છે તેની છાલમાંથી દવા બને છે તેના લાકડામાં એક પ્રકારનું જીવજંતુ થતું નથી અને શું છે આ ખૂબ જ ખેજડી નામનું વૃક્ષ છે ખૂબ જ ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો મજા આવીને અમૃતાની વાર્તા સાંભળીને તો તમે આપણે નાના ધોરણમાં તમે સમજી ગયા હશો કે વૃક્ષોના ભાગ વૃક્ષોના કેટલા ભાગ છે તો જોઈએ આપણે વૃક્ષોના ભાગ અહીંયા જુઓ તમને આવ્યું છે વૃક્ષ આપેલું છે અને અહીંયા સૌપ્રથમ શું છે મૂળ મૂળ દ્વારા છે ને કે વૃક્ષ પાણી શોષણ પાણી શોષે અને થડમાં પહોંચે પછી ડાળીમાં પર્ણમાં પછી ફળમાં એમ વૃક્ષના જુદા જુદા ભાગમાં શું છે પાણી પહોંચે છે એટલે સૌપ્રથમ શું આવશે મૂળ પછી આ થડ પછી ડાળી જો નાની નાની શું થાય વૃક્ષની ડાળી થાય છે ડાળી બાદ શું છે વૃક્ષમાં પાન આવે છે અને પાનમાં શું છે ફૂલ અને ફૂલ પછી શું છે અહીંયા ફળ આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ છે વૃક્ષના જુદા જુદા ભાગો તો આપણે વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 4 અમૃતા છે એ અહીંયા પૂર્ણ થાય છે ફરી મળશું આપણે એના પછીના પાઠમાં ત્યાં સુધી નમસ્તે.